હલો મિત્રો, હવે દીવાદાંડી આવ્યા છીએ. આપણે અહીંયા એક બંદરી મ્યુઝિયમ છે, અંદર જો સંખ્યા થાય તો ખોલશે એવી વાત કરી છે. આજે મિત્રો મેળો હતો પણ સંખ્યા ખૂબ પાકી છે, અને અમે આવ્યા છીએ આ દીવાદાંડીના કમ્પાઉન્ડમાં. અંદર સરસ મજાનો બગીચો છે અને અંદર બેસીને એન્જોય કરાય એવું પણ છે, પરંતુ અહીંયા આજે શું છે, વરસાદ શરૂ છે ને, એટલે બહાર ક્યાંય બેસાય એમ છે નહીં. જો મિત્રો, આપણે દીવાદાંડીની નજીક જ સાવ આવી ગયા છીએ, તો સામે છે ને જે ફરે છે એ લાઇટ, રાત્રે એમાં લાઇટ થતી હોય એટલે દરિયાની અંદર ખબર પડે સ્ટીમ્બરવાળાને કે સામે કિનારો આવ્યો છે એમ. કારણ કે એને અમુક મર્યાદાના અંતરમાં એને દૂર રહેવાનું હોય કિનારે, નહીંતર રાત્રિના સમયે બતાય નહીં તો કિનારે આગબોટ ભટકાઈને અકસ્માત થઈ શકે એવું બનતું હોય, એના માટેની આ દીવાદાંડી હોય છે. સરસ મજાનો બીચ આ દરિયાકાંઠેથી નાળિયેરું ને બગીચો ને એવું આપણે આ દીવાદાંડીના કમ્પાઉન્ડમાં છે. અને હા, મેં છે ને મિત્રો, એ સેલ્ફી પોઈન્ટ છે, હમણાં આપણે ત્યાં જવાનું છે. ત્યાં બધા સેલ્ફી પડાવતા હોય છે અને બાજુમાં દરિયો છે, જો સરસ મજાનો દરિયો, અને સામે જો એ દરિયાનો નજારો બધો વિશાળ બતાવી રહ્યો છે. હાલો, આપણે સેલ્ફી પોઈન્ટની ઉપર જઈએ, અને અહીંયા લખેલું પણ છે કે સેલ્ફી પોઈન્ટ, જો હા મેં લખેલું છે, જો આ સેલ્ફી પોઈન્ટ. સરસ મજાનો બગીચો પણ છે અહીંયા, જુઓ તમે, અને સરસ મજાનો નજારો સમુદ્રનો, અને જુઓ હરિયાળી હરિયાળી, જુઓ આ સરસ મજાની હરિયાળી છે. જો મિત્રો, સેલ્ફી પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છીએ ને, અહીંયા સરસ મજાનો પાણીનો હોજ છે ને આ સમુદ્રના કિનારા ઉપર જ છે. જો મિત્રો, આ સેલ્ફી પોઈન્ટ, અને આપણે સેલ્ફી એક લઈએ અમારા વૈશભાઈની. જો હાલો ભાઈ, સેલ્ફી પોઈન્ટમાં જઈ, સેલ્ફી પોઈન્ટ ખોલી ગયો. જો મિત્રો, સેલ્ફી પોઈન્ટની અંદર આવું બધું કંઈક છે, બહુ સરસ મજાનું મ્યુઝિયમ છે, અને મારા બાળકો જુએ છે. જો હાલો મિત્રો, આપણે આવ્યા છીએ સેલ્ફી પોઈન્ટની અંદર, જે મ્યુઝિયમ છે ને, બંદરી વિભાગમાં જે જહાજો છે, પછી સ્ટવ છે, ટ્યુબલાઇટો છે, ટાવરો છે, એનું બધું પ્રદર્શન કરવામાં આવેલું છે, એટલે એ જોવાની ખૂબ મજા આવશે. તો આપણે એના માટે એક અલગ જ બ્લોક બનાવી નાખીએ, તમે જોતા રહેજો. તો જુઓ મિત્રો, આવું કંઈક છે. આમાં મિત્રો છે ને, ગુજરાતની જેટલી દીવાદાંડીઓ સમુદ્ર કાંઠે છે ને એ બતાવી છે આવી રીતે. લોથલ અને હડપ્પા સંસ્કૃતિનું જે આ સ્ટાર્ટસ છે, જુઓ મિત્રો, દેશી બાંધણીની સાડી અને દેશી ભરતનું પ્રદર્શન છે. હવે અહીંયા બાંધણીની સાડી એ આ, અને દેશી ભરત ભરતકામ
આપલાનું ભડક અહીંયા ગીર નો ફોટો છે. આ ઐતિહાસિક સિંહ નો આ દરિયાએ જીવો આવે ને તે બગોલાની અંદર કે શંખલાની અંદર ત્યાંનું અહીંયા ચિત્ર છે મિત્રો. અને આ જે છે ને એ સીકુ છે, આપણે સીકુ કહીએ અને દરિયા કિનારે રહેતા છો એને ખબર જ હતી આ સીકુ કહેવાય. આ આપલાનું ભરતકામ છે મણકાનું તંત્રલિયા વણાટ. આ કચ્છી શાલ છે. આ જુદા જુદા પહેલાના આભૂષણો છે મિત્રો. જુઓ હાથી દાંતના આભૂષણો, આ મિત્રો તરણેતરના મેળાનું ચિત્ર રજૂ કરે છે. આ છે પાલિતાણા ડુંગર ઉપર જૈન દેરાસર આવેલા છે તે. આ છે ગોતીડો મોતીકામનું. આ ટેલિફોન છે પેલા તાર કરતા એ, પછી આ ગિટાર, પછી મિત્રો આ હુક્કો, પછી શરૂઆતમાં સાયકલ, પછી જુદા જુદા પાણી ભરવાના વાસણો, ગ્લાસ, ઝરમરના ચાની કીટલી, પાણી ભરવાનું પેડવું, કુંજો મોટો અને તાંબાની હેલ, હસ્તકલા થયા આથે બધું બનાવેલું હોય છે મિત્રો. તો અહીંયા બકાલાના ચિત્ર આપેલા છે તમામ લીલોતરી આપણા ગુજરાતમાં જે પાકતા હોય ને એ. અને આ છે મિત્રો કઠોળ અને તેજાના, એટલે કે બદામ ને મગફળી ને એવું બધું અખરોટ ને એવા બધા ચિત્રો આપેલા મિત્રો. અહીંયા બધા જુદા જુદા સંગીત વગાડતા એના ચિત્રો આપેલા છે. તો આ છે વાયોલિન વગાડે છે, આ ગિટાર વગાડે છે, આ મંજીરા, પેલો ઢોલક અને આ છે કુંજો પાણીનો. આ દંપતીના ફોટા છે, આ આપણા દેશી ગામડાના દંપતી છે. આ મોટી આગબોટ છે જુઓ તમે. આ જુદી જુદી ટોપલિયું છે, આ વનસ્પતિની હોય છે. તો આ ટોપલિયું છે આ વાંસની છે અને આ બરું જેવું આપણે પાણીમાં થતું વનસ્પતિ છે એનું. ને આ છે આપણે વાંસનું બનાવેલી ટોપલિયું અને આ છે માટીના વાસણો. તો કે કપ, ગ્લાસ અને કીટલી, પછી બોટલ, આવા બધા માટીના હસ્તકલા પરથી હોય છે. આ ફાનસ, પછી આવી રીતે બધા પહેલાંના હસ્તકલાગુપ્ત મૂર્તિઓ છે. આ છે ચોકીદારની મૂર્તિ દરવાન, સામે છે તોપ છે, આ છે બેસવા માટેનો બાજોટ અને આ પુસ્તક રાખવા માટેની ઘોડી કહેવાય. આ છે રથ, પછી આ બળદગાડું, આ પટારો, આ ઝૂલો ઘોડિયું, આ છે ગોળી અને સામે છે રવાય આપી રવાયો. આમાં સાજ ફેરવવાની ગોળી એટલે આ રમકડાના રૂપમાં છે મિત્રો. અને આ છે રેંટ, રેંટથી કૂવા ઉપરથી પાણી ખેંચે આ એ રમકડું જ છે. અને આ છે ગાંધી બાપુનું ટેચું પૂતળું અને આ છે નાના નાના ઢોલિયા બનાવેલા છે. જો તમામ વસ્તુ પ્રદર્શન માટે રમકડાનું જ હોય છે. તો કીર્તિ મંદિર આપણું છે એનું પણ અહીંયા ચિત્ર આપેલું છે ગાંધી બાપુનું. હ
આની અંદર જુદા જુદા લોકો ગરબે રમતા હોય છે એનું આ ચિત્ર બતાવ્યું છે. ગામડોની અંદર ગરબા કેવી રીતે લેતા હોય છે પહેલાંના જમાનામાં એનું પણ અહીંયા આ મ્યુઝિયમમાં બતાવ્યું. અને આપણે પહેલી બાજુથી જોઈએ તો સામે મંદિર પણ છે, એક માતાજીનું નાનું એવું, ચારે બાજુ મકાનો છે, આ એવું બધું કંઈક છે. ગુજરાતમાં જોવાલાયક સ્થળોની અહીંયા યાદી આપેલી છે આ બોર્ડની અંદર. અહીં મિત્રો કંડલા પોર્ટનું એક ટ્રસ્ટ નિદર્શન આપેલું છે કે કઈ રીતનું કંડલા પોર્ટ છે. તો જુઓ મિત્રો આ કંડલા પોર્ટનો અહીંયા સ્ટાટસ બનાવેલો છે અને આ જુઓ લાઈટો ઝગમગાટ કરે કંડલા બંદરમાં આ રીતનું કંઈક છે. જો આ કંપની છે અહીંયા કંડલા, તો આ સી પ્લેન છે મિત્રો. સમુદ્રની અંદર પણ તરતું જાય ને ઉડતું જાય બેવાનું થાય. આ અદાણીનું પોર્ટ એટલે અદાણીનું બંદર છે આ કંડલા. અહીંયા અલંગ શિપયાર્ડનો પણ સ્ટાટસ બનાવેલો છે. જુઓ મિત્રો આવી રીતે અહીંયા બધું કામગીરી અલંગની અંદર જે સ્ટીમ્બરો તોડવાની થતી હોય છે ને સમુદ્રની અંદર પડી હોય એ પણ અહીંયા બતાવી છે. અને ટ્રકો તેમાંથી બધો ભંગાર લઈ જતા હોય, કરિંગો હાલતી હોય એ બધું તમને આમાં બતાવ્યું છે. આ એમનો સ્ટાટસ બનાવેલો છે એક મ્યુઝિયમમાં બતાવવા માટેથી. આ મિત્રો કચ્છના રણની અંદર જે રાસ રમાતો હોય ને એનું આ ચિત્ર આપ્યું છે. આ ધોળાવીરાનો ફોટો છે મિત્રો. આ છે લાઇટ ઉપટા, લાઇટ એ રીતની હોય, તો સામે પણ લાઇટ પડી છે. હાલો તો મિત્રો મારો આ કોકનાથ દીવા દાંડીએ સેલ્ફી પોઈન્ટની બાજુમાં જે એક સરસ મજાનું મ્યુઝિયમ છે એ અમે બધા લઈએ અને તમને પણ બતાવી છીએ. તો આ તમને ગમે તો મારો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા વિડીયો પૂરો કરી નમસ્કાર.